નાના બાળકોમાં ફિલ્મ જોવાની ઘેલછાઓ હોય છે, પોતાના મનગમતા ફિલ્મના હીરોના સ્ટાઇલ કરતા હોય છે, પણ એક એવી જ્ઞાતિ કે જેને ફિલ્મ કે કલાકારો સાથે સ્નાન સૂતકનો સંબંધ ન હોવા છતાં પણ એક એવી ફિલ્મમાં કામ કરવાની અચાનક જ તક મળી ગઈ ને અત્યારે દેશભરમાં એ ફિલ્મ નિહાળવાની દરેક ભારતીયોની ઝંખના છે, તે છે ગુજરાતી ફિલ્મ છેલ્લો શો, કે જે અનેક પ્રાદેશિક ભાષાઓમાં રિલીઝ થઈ ચૂકી છે ને હાલ ઓસ્કર એવોર્ડમાં નોમિનેટ થઈ છે. ત્યારે શું છે આ ફિલ્મ ને કોણ છે અભિનેતા કે જેને હાલ પોતાની અદાકારી ઓસ્કર નોમિનેટ ફિલ્મમાં કરી હોવા છતાં પણ એ છેલ્લા શો અભિનેતાના મિત્રની ભૂમિકા ભજવી છે, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. આ છે અમરેલી જિલ્લાનું લાઠી ગામ. કવિ કલાપીની નગરી ગણાતા લાઠીમાં અગાયો ચરાવતો છે ગોવાળ કોઈ નાની સૂની હસ્તી નહીં, પણ વિદેશોમાં હાલ ધૂમ મચાવીને 14 ઓક્ટોબરે ગુજરાતીમાં રિલીઝ થનારી છેલ્લો શો ફિલ્મના અભિનેતાના મિત્રની ભૂમિકા ભજવનાર વિજય મેર છે. સાવ ગરીબને સામાન્ય પરિવારમાંથી જન્મ લઈને હાલ 11મા ધોરણમાં અભ્યાસ કરતા વિજય મેરને શેરીમાં ક્રિકેટ રમતી વખતે બાજુવાળાએ કહેલું કે એક ફિલ્મ ગુજરાતી બને છે, તારે ને કોઈ છોકરાઓને ફિલ્મમાં કામ કરવું હોય તો આ સરનામું છે ને ત્યાં જજો. બસ 4 વર્ષ પહેલાં ધારી ખાતેના રિસોર્ટમાં 3000 જેટલા બાળકોના ઓડિશન્સ દરમિયાન માત્ર 6 બાળકોની પસંદગી કરાઈ તેમાં હતો આ વિજય મેર. ગુજરાતી ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો 95મા એકેડમી એવોર્ડ્સની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની 7મી વાર એન્ટ્રી તરીકે સિલેક્ટ થઈ છે અને આ ફિલ્મના ડાયરેક્ટર છે પાન નલિન. આર્ટ ઓફ બિંગ જેવી એવોર્ડ વિજેતા અને વિઝ્યુઅલી સ્ટ્રાઇકિંગ ફિલ્મોના દિગ્દર્શન માટે પાન નલિન જાણીતા છે. જ્યારે વિજય મેર 8મા ધોરણમાં અભ્યાસ સાથે ફિલ્મમાં 50 દિવસ સુધી કામ કર્યું અને 25,000 મહેનતાણું મળ્યું હતું. વિજય મેરની ધ લાસ્ટ ફિલ્મ ગુજરાતીમાં હજુ રિલીઝ નથી થઈ. વિજય મેર હજુ પણ ઓસ્કરમાં નોમિનેશન થવા અંગે અજાણ છે ને હજુ ગાયોને દૂધ દોવે છે ને ગાયો ચરાવે છે. દેશભરમાં જે ફિલ્મ જોવાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે એ ગુજરાતી ફિલ્મ છેલ્લો શો રિલીઝ થયા પહેલાં ચર્ચાનું કેન્દ્ર બની હોય ત્યારે આ ફિલ્મના હીરોના મિત્ર વિજય મેર ફિલ્મમાં ટીકુનું પાત્ર ભજવી રહ્યો છે અને હાલ વિજય મેરની ફિલ્મ ઓસ્કરમાં નોમિનેટ થતાં શિક્ષક દીપેન પડિયાર અકલ્પનીય આનંદ અનુભવી રહ્યા છે. ધ લાસ્ટ ફિલ્મ શો એક આત્મકથાત્મક નાટક છે જે ભૂતકાળના સિનેમાને શ્રદ્ધાંજલિ આપતી વખતે ગુજરાતના પશ્ચિમ વિસ્તારના આકર્ષણને ઉજાગર કરે છે. તે બાળપણની દૃઢદોષતા અને ફિલ્મોના સાર્વત્રિક જાદુની યાદ અપાવે છે. જે દિગ્દર્શક પાન નલિન પણ અમરેલી જિલ્લાના છે ને હાલ ફ્રાન્સમાં છે તેવું પણ અંતે જાણવા મળ્યું હતું. સૌપ્રથમ તો મારું નામ દીપેશ પઢિયાર છે અને મારો વિદ્યાર્થી વિજય મેર જે સામાન્ય પરિવાર એટલે કે માલધારી સમાજમાંથી આવે છે અને એને જે ફિલ્મમાં કામ કર્યું છે એ ઓસ્કાર સુધી નોમિનેશન થયું છે એનું છેલ્લો શો, એ ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું કેમ કે મેં એને ભણાવ્યો છે અને એ ત્યાં સુધી પહોંચે મારો વિદ્યાર્થી તો ખરેખર મને ગૌરવની લાગણી અનુભવાય છે. સૌ પ્રથમ તો મારું નામ વિજય મેર છે. મને 3 વર્ષ પહેલાં આ પિક્ચરની જાણકારી મળેલી. અમે શેરીમાં દડેબેટ રમતા હતા ત્યાં અમારા પાડોશી છે કશ્યપભાઈ કપતા, એ અમને કીધેલું કે જેને જેને પિક્ચરમાં આવવું હોય એ આ ઇન્ટરવ્યૂ દેવા આવો. ત્યાં ઇન્ટરવ્યૂ દેવા ગયા તેમાંથી મને સિલેક્ટ કર્યો, સિલેક્ટ કરીને લઈ ગયા અમને ધારી રિસોર્ટમાં. ત્યાં 3D રાખ્યા, ત્યાં 2000 છોકરા હતા એમાં 3D 2000 છોકરામાંથી અમને 6 છોકરાને સિલેક્ટ કર્યા. સિલેક્ટ કરીને પછી અલગ અલગ જગ્યાએ ફોન આવ્યો, તમારે શૂટિંગમાં આવવાનું છે, તમારો 25,000 તમારો પગાર છે મહિનાનો, તો તમને રાખશે. પછી અમને આગળ લઈ ગયા, ધારી શૂટિંગ કર્યું, બગસરા કર્યું, રાજકોટ કર્યું, પછી લાઠીમાં કર્યું, બસ પછી પૂરું થઈ ગયું પિક્ચર. અશોક મણવર, લાઈવ ગુજરાત ન્યૂઝ, અમરેલી.